ओके मित्रों, जय श्री कृष्ण। फरीथी आपणे ભાગ્યોદય એકેડમી જસાપર મદાણી સર મિત્રો, આપણે પેલા પાઠના પેલા વિભાગમાં જોયું કે તેનાલી રામન લોકોની વચ્ચે જ્યાં સાધુ હતા ત્યાં વચ્ચે લોકોની વચ્ચે જઈને ઉભા રહે છે અને લોકો સાધુ આંખો ખોલે એની રાહ જોઈને બધા હાથ જોડીને ઉભા છે કે ભાઈ આ સંત જ્યારે આંખો ખોલે અને આપણને આશીર્વાદ આપે, બરાબર? આટલું આપણે ઓલરેડી શીખી ગયા. હવે મિત્રો, એ ત્યારે જોયું કે સાધુ આંખ ખોલે છે, ત્યાં ગામ વાળો એક વિલેજર વ્યક્તિ હતા, એ સાધુની સામે પોતાની એક ચોખાની ગુણી બાજકુ આપણે જેને કહી એની સામે ભેટ ધરે છે. સાધુ છે એ પોતાના આસિસ્ટન્ટને ઈશારો કરે છે કે ભાઈ આ બાજકુ લઈ લે, અને વિલેજર ગામ વાળો વ્યક્તિ છે એ સાધુને પૂછે છે કે ભાઈ હાઉ કેન આઈ બીકમ રીચ, હું પૈસાદાર કેવી રીતે બનાવીશ બની શકું. હવે આગળ જોઈએ બીજા ભાગમાં, તો સાધુ સેઝ ટુ ધ વિલેજર, સાધુએ પેલા ગામવાળા વ્યક્તિને કીધું, માય ડિયર ચાઇલ્ડ, મારા વાલા બાળક બચ્ચા, આઈ એમ પ્લીઝડ વિથ યોર ગિફ્ટ, તે જે મને ભેટ આપી એનાથી હું બહુ ખુશ થયો છું. નાવ ડોન્ટ વરી, હવે છે ને તું એક કામ કર, ખોટું ઉપાધિ ના કરતા, ડોન્ટ વરી, ચિંતા ના કર, આઈ વિલ ડેફિનેટલી મેક યુ રીચ. ભવિષ્યકાળનું વાક્ય છે બાળ મિત્રો, હું ચોક્કસપણે તને પૈસાદાર બનાવીશ, ડેફિનેટલી, શ્યોરલી શબ્દનું સમાનાર્થી છે. અને એના માટે વી નીડ ટુ પરફોર્મ એ પૂજા એટ યોર હાઉસ, એના માટે આપણે તારા ઘરે એક પૂજા રાખવી જોશે, એક પ્રકારનું પૂજાનું આયોજન કરવું જોશે. ઓકે, તારા ઘરે આપણે પૂજા રાખશું. વિલેજર ટુ સેસ, થેન્ક યુ યોર હોલીનેસ, અરે આપ નામદાર, આભાર આભાર તમારો બાપા, મારી ઘરે ભગવાન પધારી રાખો તો આઈ એમ સો લકી, હું તો ખૂબ નસીબદાર છું. પ્લીઝ ટેલ મી, મહેરબાની કરીને મને કયો, વોટ આઈ નીડ ટુ ડુ, એના માટે મારે શું કરવું જોશે, મારે શું કરવાની જરૂરિયાત છે. તમે મારી ઘરે પૂજા રાખવાના છો તો મને તમે કયો, મારે શું કરવાનું છે. સાધુ સેઝ, ડિયર ચાઇલ્ડ, બેટા વાલા બચ્ચા, નાવ આઈ નીડ ઓનલી ટુ ગોલ્ડ કોઈન્સ ફોર ધ પૂજા, બસ આપણે હવે માત્ર બે સોનાના સિક્કાની જરૂર છે પૂજા માટે. વિલેજર ટુ સેઝ, ઇટ ઇઝ ઓલ રાઈટ, ગામવાળા ભોળા માણસો હોય છે બધા બિચારા, કઈ વાંધો નહીં, કે આઈ વિલ ગીવ યુ ટુ ગોલ્ડ કોઈન, હું તમને બે સોનાના સિક્કા આપીશ. ઓકે, સાધુ સેસ, બચ્ચા તેરા કલ્યાણ હોગા, બચ્ચા તારાઉ કલ્યાણ થશે, જા લક્ષાધિપતિ ભવ, લક્ષ અધિપતિ ભવ, લખપતિ થાવ, આશીર્વાદ આપ્યા સાધુએ, કારણ કે સોનાના બે સિક્કાની હા પડી ગઈ તો પછી આશીર્વાદ જ આપે ને. ઓકે મિત્રો, આમાં પણ કેટલાક પ્રશ્નો છે આપણે જોઈએ. એમાં સૌ પ્રથમ પેલો પ્રશ્ન જોઈએ તો, વોટ વોઝ સાધુસ પ્રોમિસ ટુ વિલેજર ટુ, વિલેજર ટુ એટલે એ ગામના વ્યક્તિ માટે સાધુનું શું વચન હતું, સાધુએ શું વચન આપ્યું. તો ધ સાધુસ પ્રોમિસ, અપોસ્ટ્રોફીસ છે સાધુની પાછળ, નોની નુના, સાધુસ પ્રોમિસ ટુ વિલેજર ટુ વોઝ ધેટ, એ હતું કે આઈ વિલ ડેફિનેટલી મેક યુ રીચ, આવું ઉપરના ફકરામાં છે. એનો ઇનડાયરેક્ટ સ્પીચમાં બાળમિત્રો અહીં જવાબ આપવાનો આવે, તમારે હજી ન આવે આ મુદ્દો, પણ છતાંય જવાબ આપણે એવો કરવો પડે. એટલે એનો જવાબ થાય કે આ એટલે હું બનાવીશ, હું એટલે સાધુ, સાધુ છે જેન્ટ્સ છે, માટે હી વિલ નું વુડ ડેફિનેટલી મેક યુ એટલે તને, તને એટલે વિલેજર ગામના વ્યક્તિને, એટલે એનું કર્મ હિમ રીચ, હી વુડ ડેફિનેટલી મેક હિમ રીચ. ઓકે, આગળ બીજો પ્રશ્ન જોઈએ, વોટ ડીડ સાધુ આસ્ક વિલેજર ટુ ટુ ગીવ હિમ, સાધુએ ગામના બીજા વ્યક્તિને શું આપવાનું કહ્યું, તેને તેને શું આપવાનું કીધું, એટલે સાધુએ ગામવાળા વ્યક્તિને
શું કીધું કે તારે મને આવું આપવું જોઈએ, શું આપવું જોઈએ? તો જવાબ આવે, સાધુ આસ્ક ધ વિલેજર ટુ ગીવ હિમ ટુ ગોલ્ડ કોઇન્સ, બે સોનાના સિક્કા આપવા જોશે, એવું વચન આપ્યું. ઓકે, હુ આર ટોકિંગ હિયર, અહીંયા કોણ વાતો કરી રહ્યા છે? આ ઉપર જે પેરેગ્રાફ આપેલો છે એમાં કોણ વાતો કરી રહ્યા છે? તો જવાબ આવે વિલેજર ટુ એન્ડ સાધુ, અથવા સાધુ એન્ડ વિલેજર ટુ આર ટોકિંગ હિયર. ઓકે મિત્રો, આ રીતે સવાલના જવાબ સમજાઈ ગયા પછી એમસીક્યુ આવે. તો વિચ વર્ડ ઇન ધ પેસેજ મીન્સ સ્યોરલી, ફકરામાં ચોક્કસપણેનું સિમિલર વર્ડ્સ ડેફિનેટલી, પાઠનો ફકરો ચલાવ્યો ત્યારે મેં તમને કીધેલું છે. ઓકે, એના પછીનું વિકલ્પ છે ધ વિલેજર કોલ્ડ હિમસેલ્ફ, ગામવાળા વ્યક્તિએ પોતાની જાતને કેવો કીધો? ડિવાઇન, ગ્રેટ, અનલકી કે લકી? તો આપણને ખ્યાલ છે કે લકી કીધું હતું. એના પછી ધ વિલેજર ગેવ ખાલી જગ્યા ટુ ધ સાધુ, ગામવાળા વ્યક્તિએ સાધુને શું આપ્યું? ટુ સિલ્વર કોઇન્સ, ટુ ગોલ્ડ કોઇન્સ, કોઇનની વાહે એસ લાગવો જોઈએ પેલા એ ઓપ્શનમાં, સુધારો કરી નાખજો, ટુ બ્રોન્ઝ કોઇન્સ કે ટુ કોપર કોઇન્સ, ચાંદીના સિક્કા, સોનાના સિક્કા, તાંબાના સિક્કા કે જસત, રજત, બ્રોન્ઝ? તો ખ્યાલ છે આપણને ટુ ગોલ્ડ કોઇન્સ. એના પછી નો મિત્ર પેરેગ્રાફ, ધ વિલેજર ટેક્સ આઉટ ટુ ગોલ્ડ કોઇન્સ એન્ડ ગિવ્સ ટુ ધ સાધુ. હવે આવું કીધું એટલે ગામવાળા વ્યક્તિએ બિચારાએ બે સોનાના સિક્કા ખીચામાંથી કાઢ્યા, ટેક આઉટ નો ટેક્સ આઉટ, અને સાધુને ગિવ્સ એટલે આપ્યા. રામન ઇઝ વોચિંગ ધીસ કેરફુલી, હવે આ બધી વસ્તુ કોણ જોઈ રહ્યું હતું? તેનાલી રામન લોકો વચ્ચે આવીને ઉભા હતા ને, એને આ જોઈ રહ્યા છે. ધ સાધુ પુશ ધ કોઇન્સ ઇન ટુ હિઝ પોકેટ, સાધુએ આ સિક્કાઓ એના ખીચામાં મૂક્યા એન્ડ બ્લેસિસ ધ વિલેજર, ગામવાળા વ્યક્તિને આશીર્વાદ આપ્યા. સાધુએ સિક્કા લઈ અને ગામના વ્યક્તિને આશીર્વાદ આપ્યા. રામન પુશિસ ધ ક્રાઉડ અસાઇડ એન્ડ રશિસ ટુ ધ સાધુ, હવે રામને આ ક્રાઉડ એટલે લોકોનો ટોળો હતો ને, એને પુશિસ એટલે ધક્કો માર્યો, સાઇડ એટલે બાજુમાં, એન્ડ રશિસ એટલે દોડીને પહોંચી ગયો ટુ ધ સાધુ, સાધુ સુધી દોડીને વયો ગયો. હી ફોલ્સ એટ હિઝ ફીટ, અને સીધે સીધો સાધુના પગમાં પડી ગયો. કોણ? તેનાલી રામન. અરે પ્રભુ, આપના અમદાર ભગવાન, સીધો પડી ગયો પગમાં. પ્રશ્ન છે, વોટ ડઝ ધ વિલેજર ગીવ ટુ ધ સાધુ, ગામવાળા વ્યક્તિએ સાધુને શું આપ્યું? જવાબ છે, ધ વિલેજર ગીવ્સ, દસથી પ્રશ્ન પૂછ્યો છે એટલે ગીવ્સ ટુ ગોલ્ડ કોઇન્સ, બે સોનાના સિક્કાઓ ટુ ધ સાધુ, સાધુને. એના પછીનો પ્રશ્ન જોઈએ, વોટ ડઝ ધ સાધુ ડુ, સાધુ શું કરતો, કર્યું અથવા કરે છે? ધ સાધુ પુશ ધ કોઇન્સ ઇન ટુ હિઝ પોકેટ એન્ડ બ્લેસિસ ધ વિલેજર. દસથી પ્રશ્ન પૂછ્યો છે, જુઓ પુટ્સ ની વાહે એસ, બ્લેસ નું બ્લેસિસ ઈએસ. સાધુ પુટ્સ ધ કોઇન્સ ઇન ટુ હિઝ પોકેટ એન્ડ બ્લેસિસ ધ વિલેજર. એના પછીનો પ્રશ્ન જોઈ, વોટ ડઝ રામન ડુ, રામન શું કરે છે? તો રામન છે એ ક્રાઉડ ને બાજુમાં ધક્કો મારી અને સીધે સીધા સાધુ સુધી દોડીને જાય છે, એવું આપણે પણ જોયું પ્રોગ્રામ. તો રામન પુશિસ ધ ક્રાઉડ અસાઇડ, એ પણ જો સાદા વર્તમાન કાળ, પુશ ની પાછળ યસ, એન્ડ રશિસ ટુ ધ સાધુ એન્ડ ફોલ્સ એટ હિઝ ફીટ, અને સીધા પગમાં પડી જાય છે. હાઉ ઇઝ રામન વોચિંગ, રામણ કેવી રીતે જોઈ રહ્યો છે? તો જવાબ હતો, રામન ઇઝ વોચિંગ કેરફુલી, રામન સાવચેતી પૂર્વક જોઈ રહ્યા છે. એમાં પણ મિત્રો એમસીક્યુ છે, પેલું રામન રશિસ ટુ ધ સાધુ એન્ડ રામન સીધો સાધુ સુધી દોડીને ધસીને વયો ગયો, અને પુલ્સ ઇઝ બેર્ડ એની દાઢી ખેંચી, ફોલ્સ ઇઝ ફીટ એના પગમાં પડ્યા, પુલ્સ ઇઝ હેન્ડ એનો હાથ ખેંચ્યો કે પુલ્સ ઇઝ ફીટ એના પગ ખેંચ્યા? તો જવાબ આપણને ખબર છે, ફોલ્સ ઇઝ ફીટ, પગમાં પડી ગયો.
પછીનો વિકલ્પ છે ધ વિલેજર ગિવ્સ ટુ ખરીદી ગયા કોઈન્સ ટુ ધ સાધુ. ગામવાળાએ સાધુને બે આના સિક્કા આપ્યા, સિલ્વર, કોપર, બ્રોન્ઝ કે ગોલ્ડ. તો આપણને ક્યાં છે એના જવાબમાં? ગોલ્ડ. એના પછીનો પ્રશ્ન છે મિત્રો, સોરી પ્રશ્ન નથી, સીધો પેરેગ્રાફ શરૂ થાય છે, એમાં પણ આપણે જોઈએ ઇઝીલી. તો રામન છે, હવે સીધો સાધુના પગમાં પડી ગયો રામન, એટલે રામને સીધો સાધુને શું કીધું? યોર હોલીનેસ, અરે પવિત્ર આત્મા આપના અંદર, યુ આર ધ ગ્રેટેસ્ટ સેન્ટ ઇન ધ વર્લ્ડ, તમે તો આ દુનિયામાં બહુ મહાન સંત છો, પ્લીઝ બ્લેસ મી, મને આશીર્વાદ આપો. તો સાધુએ કીધું, ગેટ અપ માય ચાઇલ્ડ, ઉભો થા બચ્ચા, ટેલ મી યોર પ્રોબ્લેમ, મને કે તારે શું સમસ્યા છે, મને કે તને શેની સમસ્યા છે બેટા, કારણ કે અહીંયા જી મારી પાસે આવી બધા પ્રોબ્લેમ લઈને જ આવે છે. સારું માણસ કોઈ આવતું ન હોય સંતો પાસે. રામન સેઝ, માય લોર્ડ, હે ભગવાન, આઈ હેવ એવરીથિંગ ઇન માય લાઈફ, મારી પાસે તો મારા જીવનમાં બધું છે, આઈ હેવ એ બિગ હાઉસ, મોટું ઘર છે, એ લોટ ઓફ મની એન્ડ એ હેપી ફેમિલી, પુષ્કળ પૈસા છે અને એકદમ ખુશખુશાલ કુટુંબ છે, બટ ડુ સમથિંગ, પણ એવું કંઈક કરો સો ધેટ જેથી કરીને આઈ કેન ગો ટુ હેવન આફ્ટર માય ડેથ, હું મારા મોત પછી સીધો સ્વર્ગમાં જઈ શકું, બસ એવું કરો. તેલારી રામન છે એ લોકોને બોધપાઠ ભણવા માંગે છે, એટલે પોતાની જાતે એક નવો વિચાર કરી અને બુદ્ધિ ચલાવી અને કંઈક આઈડિયાથી લોકોની અંદર જાગૃતિ લઈ આવવા માંગે છે. જો લોકોને સીધો એમ કહી દે કે આ ઢોંગી ધૂતારા છે તો લોકો અંધશ્રદ્ધાવાળા છે, અત્યારે કોઈ માને નહીં, પણ તેલારી રામન એને અલગથી એક બુદ્ધિ સુજાડવા માંગે છે, એટલે એને સાધુ પાસે જઈને કીધું કે એવું કંઈક કરો કે હું મારા મૃત્યુ પછી સ્વર્ગમાં જઈ શકું. તો સાધુ છે, ઇટ ઇઝ વેરી ઇઝી ફોર મી, અરે આ તો મારા માટે બહુ સહેલું છે, કમ નિયરર, એક કામ કર, અહીંયા આવ, વધારે નજીક આવ, ડિગ્રી આવે છે નિયરર, નિયર એટલે નજીક, નિયરર એટલે વધારે નજીક, નિયરેસ્ટ એટલે સૌથી વધુ નજીક, મારી નજીક આવો ભાઈ. આ રીતે અહીંયા પેરેગ્રાફ મિત્રો પૂર્ણ થાય. એમાં પ્રશ્ન જોઈએ પહેલો, વોટ ડીડ તેનાલી રામન આસ્ક ધ સાધુ ટુ ડુ, તેનાલી રામને સાધુને શું કરવાનું કીધું? તો આપણે જાણીએ છીએ કે એવું કંઈક કરો જેથી હું સીધો મૃત્યુ પછી સ્વર્ગમાં જાઉં. તેનાલી રામન આસ્ક ડ સાધુ, ડીપથી પ્રશ્ન છે, તેનાલી રામન આસ્ક ડ સાધુ કરવાનું છે, રામન થઈ ગયું છે ત્યાં, તેનાલી રામન આસ્ક ડ સાધુ ટુ ડુ સમથિંગ, એવું કંઈક કરો સો ધેટ જેથી કરીને આઈ કેન ગો છે એનું કરવાનું, હી કુડ ગો, કારણ કે તેનાલી રામન જેન્ટ્સ છે, હી કુડ ગો ટુ હેવન આફ્ટર માય ડેથ છે ત્યાં હિઝ ડેથ. ઓકે, એના પછીનો બીજો પ્રશ્ન, વોટ ડઝ રામન હેવ, દસથી પ્રશ્ન છે, એટલે હેવનું હેઝ કરવું જોઈએ, ત્રીજો પુરુષ એકવચન છે, ખાસ ધ્યાન આપજો. રામન પાસે શું છે? તો રામન હેઝ એ બિગ હાઉસ, એ લોટ ઓફ મની એન્ડ એ હેપી ફેમિલી, પુષ્કળ પૈસો, મોટું ઘર અને સુખી કુટુંબ છે. એના પછીનો વિકલ્પ છે, રામન કોલ સ, રામને કહ્યું, શું કહ્યું? સાધુ, સાધુને શું કહ્યું? ધ ખાલી જગ્યા, ગ્રેટેસ્ટ મેન, ગ્રેટેસ્ટ સંત, ગ્રેટેસ્ટ ફ્રોડ કે ગ્રેટેસ્ટ મ્યુઝિશિયન. તો પેલી જ લીટીમાં છે ગ્રેટેસ્ટ સેન્ટ. એના પછીનો વિકલ્પ છે, રામન વોન્ટેડ ટુ, ખાલી જગ્યા, રામન ઈચ્છતો તો શું? હેવ એ હેપી ફેમિલી, ઓવન બિગ હાઉસ, બીકમ રીચ કે ગો ટુ હેવન. તો ગો ટુ હેવન, સ્વર્ગમાં જવા ઈચ્છતો તો. ઓકે મિત્રો, આ રીતે કમ્પ્લીટલી તમે ઇઝીલી સમજી શકો છો. એના પછીનો પેરેગ્રાફમાં આગળ વધીએ આપણે મિત્રો. ઓકે મિત્રો, હવે આગળના પેરેગ્રાફમાં આપણે જોયું કે રામન ને સાધુએ કીધું કે તું પેલા બચ્યા નજીક આવ. રામન ગોઝ વેરી નિયર ધ સાધુ. હવે રામન છે એ સાધુની નજીક ગયા, વધારે નજીક ગયા સાધુની. રામન સડનલી અને પડખે જઈ અને એકાએક હી પ્લક્સ, તેને ખેંચ્યો,
પ્લક્સ આઉટ એટલે ખેંચીને બહાર કાઢવો, એ હેર ફ્રોમ સાધુ બેઅર્ડ, સાધુની દાઢીમાંથી એક આમ વાળ ખેંચી લીધો. સાધુ વાળ જેવો અચાનક રામને ખેંચ્યો સાધુની દાઢીમાંથી, તો સાધુએ કીધું આઉચ. અરે પણ વાળ ખેંચે તો અવાજ આવે જ. હી હોલ્ડ્સ ધ હેર અપ પ્રાઉડલી એન્ડ એડ્રેસિસ ધ ક્રાઉડ. એને શું કર્યું, આ વાળને ઊંચો પકડી રાખ્યો ગર્વથી તેનાલી રામને, અને પછી એડ્રેસિસ ધ ક્રાઉડ એટલે જે માણસોનું ટોળું હતું ને, જ્યાં બધા સંતો પાસે આવ્યા હતા માણસો પોતાના દુખડા રોવા, એને સંબોધન કર્યું તેનાલી રામને. શું કીધું, રામન સેસ આઈ એમ ધ લકીએસ્ટ મેન ઇન ધ વર્લ્ડ. આ દુનિયામાં હું સૌથી વધુ નસીબદાર વ્યક્તિ છું, લકીએસ્ટ સુપરલેટિવ ડિગ્રી. આઈ હેવ ધ મેજિકલ હેર. લોકોને પાઠ ભણાવવા માટે તેનાલી રામને શું કીધું, મારી પાસે ચમત્કારિક વાળ છે, આ જાદુઈ વાળ છે. ધીસ હેર અને આ વાળ વિલ ટેક અસ, આપણને લઈ જશે ડાયરેક્ટલી ટુ ધ હેવન, સીધા સ્વર્ગમાં. જેની પાસે આ વાળ હશે એ સીધા વ્યક્તિ સ્વર્ગમાં જાય. હવે અંધશ્રદ્ધાથી ભરપૂર લોકો હોય તો આવું જ વિચારવાના છે. જેની પાસે આ વાળ હશે, સાધુની દાઢી છે, એનો વાળ લે, એ સીધા સ્વર્ગમાં જાય. હી ઇઝ વેરી વેરી હોલી મેન. આ તો ખૂબ ખૂબ પવિત્ર માણસ છે, આ સાધુ જેવો તેવો માણસ નથી. એવરી હેર ઓફ હિઝ બેર્ડ, એની દાઢીનો દરેકે દરેક વાળ ઇઝ અ ફ્રી ટિકિટ ટુ હેવન, સીધી સ્વર્ગની મફતમાં ટિકિટ છે. જેને ટિકિટ જોતી હોય સ્વર્ગમાં જવું હોય, વાળ ખેંચી ગયે. હવે માણસોના ટોળાને આવું કહેવામાં આવે તો માણસો મૂકે. આ રીતે પેરેગ્રાફ અહીંયા પૂર્ણ થાય છે. એમાં પ્રશ્ન જોઈએ, હુ પ્લક્ડ ધ ફર્સ્ટ હેર ફ્રોમ સાધુસ બેઅર્ડ, સાધુની દાઢીમાંથી સૌ પ્રથમ કોણે વાળ ખેંચ્યો? જવાબ આવે, તેનાલી રામન પ્લક્ડ ધ ફર્સ્ટ હેર ફ્રોમ ધ સાધુસ બેઅર્ડ, સાધુની દાઢીમાંથી સૌ પ્રથમ વાળ તેનાલી રામને ખેંચ્યો. પછીનો પ્રશ્ન છે, વોટ વોઝ અ ફ્રી ટિકિટ ટુ હેવન, સ્વર્ગની મફત ટિકિટ શું હતી? તો ખબર છે, એવરી હેર ઓફ સાધુસ બેઅર્ડ વોઝ અ ફ્રી ટિકિટ ટુ હેવન. સાધુની દાઢીનો દરેક વાળ ટિકિટ સ્વર્ગની ફ્રી ટિકિટ હતી. એના પછીનો પ્રશ્ન જોઈએ, વાય ડઝ તેનાલી રામન કોલ હિમસેલ્ફ ધ લકીએસ્ટ મેન ઇન ધ વર્લ્ડ? શા માટે તેનાલી રામન પોતાની જાતને સૌથી નસીબદાર માણસ માને છે દુનિયાનો? તેનાલી રામન કોલ સ દસથી પ્રશ્ન પૂછ્યો છે, એટલે કોલ સ ધ લકીએસ્ટ મેન ઇન ધ વર્લ્ડ બીકોઝ હી હેડ ધ મેજિકલ હેર, કારણ કે એની પાસે જાદુઈ વાળ છે, વાળ હતો એટલે પોતાની જાતને સૌથી નસીબદાર માને છે. એના પછીનો પ્રશ્ન જોઈએ, રામન કોલ્સ હેર ડોટ ડોટ ડોટ, રામન છે એ આ વાળને કેવો માને છે, લકીએસ્ટ, મેજિકલ, બ્લેક કે અનલકી? તો જવાબ છે મેજિકલ. ઓકે, એના પછી રામન કોલ્સ હિમસેલ્ફ ખાલી જગ્યા મેન ઇન ધ વર્લ્ડ, રામન પોતાની જાતને દુનિયાનો આવો માણસ માને છે, લકીએસ્ટ, હોલીએસ્ટ, રિચેસ્ટ કે ક્લેવરેસ્ટ? જવાબ આવે લકીએસ્ટ. એના પછી ત્રીજો વિકલ્પ છે, આરામથી મિત્રો જોઈએ. તો ત્રીજા વિકલ્પમાં રામન કોલ્સ ધ સાધુ, રામન સાધુને કેવો કહીને બોલાવે છે, હોલી મેન, સિમ્પલ મેન, ક્રૂક્ડ મેન કે નાઇસ મેન? તો જવાબ આવે હોલી મેન. એના પછીનો વિકલ્પ, વિચ વર્ડ ઇન ધ પેસેજ મીન્સ પુલ આઉટ, પુલ્સ આઉટ એટલે ખેંચી લેવું, એનો જવાબ થાય પ્લક્સ, ચૂંટી લેવું. એવરી હેર, પાંચમો વિકલ્પ છે મિત્રો, એવરી હેર ઓફ ધ બેઅર્ડ વોઝ એક ખાલી જગ્યા ટુ ધ હેવન, દરેક દાઢીનો દરેક વાળ સ્વર્ગ માટે શું હતી? તો ફ્રી પાસ, ફ્રી રોડ, ફ્રી ટિકિટ કે ફ્રી વે? તો ફ્રી ટિકિટ. આ રીતે મિત્રો આરામથી તમે એમસીક્યુ સમજી શકો છો. એના પછી નો પેરેગ્રાફ જોઈએ આપણે.
તો એના પછીના પેરેગ્રાફમાં વિલેજ ટુ, હવે આપણે જે અગાઉ જોયું કે બીજો ગામ વાળો વ્યક્તિ હતો એ પૈસાદાર બનવા માંગતો હતો, તો વિલેજર ટુ સેટ આઈ ઓલ્સો વોન્ટ ટુ ગો ટુ હેવન, મારે સ્વર્ગમાં જવું છે, રેધર દેન બીકમ રીચ ઇન ધીસ વર્લ્ડ, આ દુનિયામાં પૈસાદાર બનવા કરતા તો મારે સ્વર્ગમાં જવું છે. યોર હોલીનેસ, આપ નામદાર, એલો મી ટુ પ્લક અ હેર, મને પણ એક વાળ ખેંચવાની મંજૂરી આપો. સાધુ પ્રોટેસ્ટ એ લોટ, સાધુએ બહુ વિરોધ કર્યો, પ્રોટેસ્ટ એટલે સ્વ બચાવ કર્યો, વિરોધ કર્યો, બટ પરંતુ ધ વિલેજર પ્લક્સ એ હેર, ગામવાળા વ્યક્તિએ વાળ ખેંચ્યો, હી અગેન મેક્સ અ ક્રાય ઓફ પેન, ફરીથી પાછો એને દર્દની ચીસ પાડી, દાઢીનો વાળ ખેંચ્યો. એટલે વિલેજર થ્રી, ત્રીજો માણસ કોક ઉભો હતો, એને વળી કીધું વન ફોર મી ટુ, મને એક આપો, ચોકલેટ વેચાતી હોય એમ. પીપલ ક્રાઉડ એરાઉન્ડ ધ સાધુ એન્ડ સ્ક્રીમ લાઉડલી, હવે સાધુની ફરતી બાજુ, એરાઉન્ડ એટલે ફરતી બાજુ લોકોના ટોળા એકઠું થઈ ગયું અને મંડ્યા રોડ જોર જોર થી ચીસો પાડવા. રામન સેસ, હવે આ બધું રામને કીધું, માય લોર્ડ, હે ભગવાન, પ્લીઝ ડુ નોટ સે નો ટુ યોર ફોલોઅર્સ, મહેરબાની કરીને તમે તમારા આ અનુયાયીઓને, જે તમે એને ભક્તો ગણો છો, આ બધા તમારા ભક્તો છે, અનુયાયીઓ છે, ચેલાઓ છે, એને ના ન પાડો, આપો સ્વર્ગની ટિકિટ, ગીવ ધેમ એ કી ટુ હેવન, એને સ્વર્ગની ચાવી આપો તમારા ભક્તોને. આ વાક્ય જોજો, પ્લીઝ ડુ નોટ સે નો ટુ યોર ફોલોઅર્સ, તમારા અનુયાયીઓને ના નો પાડો. કોણ બોલે છે, કોણ હંભરે માં આ વાક્ય પૂછાય, તેનાલી રામન બોલે છે, સાધુને કહે છે, ધ સાધુ ટ્રાઈસ ટુ એસ્કેપ, સાધુએ છટકવાનો પ્રયત્ન કર્યો, હી ફોલ્સ ડાઉન, પડી ગયો નીચે, પીપલ રન આફ્ટર હિમ, લોકો એની પાછળ દોડ્યા, ધ ફેક સાધુ રન્સ ફોર હિઝ લાઈફ, અને આ ફેક એટલે જૂઠો, નકલી, દુષ્ટ સાધુ, નકલી સાધુ રન ફોર હિઝ લાઈફ, એનો જીવન બચાવવા દોડ્યો, પીપલ ચેઝ હિમ, અને લોકોએ એનો પીછો કર્યો, ચેસ કરવું એટલે પીછો કરવો, રન આફ્ટર એનું સિમિલર વર્ડ છે ચેસ. એમાં પણ પ્રશ્ન છે, પેલો હુ રન્સ ફોર હિઝ લાઈફ, કોણ એના જીવન માટે ભાગ્યું, તો ધ ફેક સાધુ રન્સ ફોર હિઝ લાઈફ, બેઠો બેઠો જવાબ છે. એના પછી વોટ ડીડ વિલેજર ટુ વોન્ટ, વિલેજર ટુ શું ઈચ્છતો હતો, તો જવાબ આવે, વિલેજર ટુ વોન્ટેડ ટુ ગો ટુ હેવન રેધર દેન બીકમ રીચ ઇન ધીસ વર્લ્ડ, ઉપર લીટી બેઠો બેઠો જવાબ છે. ઓકે, એના પછીના પ્રશ્નમાં આગળ વધીએ, વોટ ડીડ પીપલ ડુ, લોકોએ શું કહ્યું, ધ પીપલ ક્રાઉડેડ અરાઉન્ડ ધ સાધુ એન્ડ સ્ક્રીમ્ડ લાઉડલી, કારણ કે બંનેને ભૂતકાળના એટલા માટે કહી રહ્યા હે, ક્રાઉડેડ અને સ્ક્રીમ્ડ, અને ડીડ થી પ્રશ્ન છે, જોજો હાવ હેલું ઇઝીલી સમજવાની વસ્તુ છે. એના પછીનો ચોથો પ્રશ્ન, વોટ ડીડ રામન આસ્ક સાધુ ટુ ગીવ ધ પીપલ, રામને સાધુને લોકોને શું આપવાનું કીધું, તો રામન આસ્ક ડ સાધુ ટુ ગીવ અ કી ટુ હેવન ટુ ધ પીપલ, રામને સાધુને કીધું કે એને સ્વર્ગની ચાવી આપ. ઓકે, એના પછી વિકલ્પ છે, રામન ટેલ્સ સાધુ ટુ ગીવ હિઝ ફોલોઅર્સ, રામન ટેલ્સ સાધુ ટુ ગીવ હિઝ ફોલોઅર્સ ડોટ ડોટ ડોટ, ખાલી જગ્યા કરતા ભૂલાઈ ગઈ છે, શું આપવાનું કીધું, તો લોક ટુ હેવન સ્વર્ગનું તાળું, કી ટુ હેવન સ્વર્ગની ચાવી, ટિકિટ ટુ હેવન સ્વર્ગની ટિકિટ, કે કી ટુ મની પૈસાની ચાવી, જવાબ આવે કી ટુ હેવન. ઓકે, એના પછીનો પ્રશ્ન છે, વિચ વર્ડ ઇઝ યુઝ્ડ ફોર ધ સાધુ, સાધુ માટે કયો શબ્દ આ પ્રકરણમાં યોજવા પ્રયોજવામાં આવ્યો છે, ઉપયોગમાં લેવાયેલો છે, તો જવાબ આવે ફેક્ટ, ખોટો, નકલી. ઓકે, એના પછી વિચ વર્લ્ડ ઇન ધ પેસેજ મીન્સ મીન્સ ચે, સોરી, રન આફ્ટર, રન આફ્ટર નું સિમિલર વર્ડ્સ મેં હમણાં જ કીધું તમને, ચેસ. ઓકે, આ રીતે આરામથી મિત્રો સમજાય છે. એના પછીનો પેરેગ્રાફ આપણે સમજીએ,
तो रामन सेज सो दैट इज द ट्रूथ अबाउट दिस साधु साधु भागी गयो लोको एनी पाछळ गया लोको भेगा थया बधाय पछी रामने समजायो के जो आ हतुं साधु नु सत्य दैट इज द ट्रूथ अबाउट दिस साधु साधु विशे सत्य आ छे He only wanted your money and gifts. તે માત્ર તમારા પૈસા અને તમારી ભેટ સોગાતો જ ઈચ્છે છે. We can be rich by working hard. યાદ રાખજો બાળકો આ શબ્દ. આપણે પૈસાદાર બની શકીએ છીએ by working hard એટલે મહેનત કરીને. સખત મહેનત કરીને જ પૈસાદાર બની શકાય છે. We need not give our earnings to sadhus like this. આપણે આપણી કિંમતી કમાણી અર્નિંગ એટલે આપણી કમાણી મહેનતનો પરસેવાનો પૈસો આવા સાધુઓને આપવો જોઈએ નહીં. વિલેજર 2 સેઝ ઓ માય ટુ ગોલ્ડ કોઈન્સ મારા બે ફોના સિક્કા. રામન સેઝ ડોન્ટ વરી ઉપાધિકેરમાં ભાઈ ધ કિંગ્સ મેન વિલ અરેસ્ટ હિમ. રાજાના માણસો છે સૈનિકો સિપાહીઓ એને પકડી લેશે. એવરીવન વિલ ગેટ હિઝ મની બેક. દરેકને પોતપોતાના પૈસા પાછા મળી જશે. ઓકે, રામન ગોસ બેક ટુ ધ કોર્ટ અને રામન સીધો હવે પાછો દરબારમાં જાય છે. આ રીતે મિત્રો આપણે ખોટા જે ઢોંગી લોકો છે એનાથી બચી શકીએ છીએ અને આપણી પરસેવાની મહેનતની કમાણી આરામથી બચાવી શકાય છે. એમાં પણ પ્રશ્ન છે હાઉ કેન વી બીકમ રીચ, આપણે કેવી રીતે પૈસાદાર બની શકીએ? તો એનો જવાબ છે We can become rich. આપણે પૈસાદાર બની શકીએ by working hard. સખત મહેનત કરીને. એના પછીનો પ્રશ્ન છે What did સાધુ want? સાધુ શું ઈચ્છતા હતા? તો સાધુ wanted only money and gifts. માત્ર પૈસા અને ભેટ સોગાતો જ ઈચ્છે છે. What should we not do? આપણે શું ન કરવું જોઈએ? તો ઉપર લખેલું છે કે આપણી કમાણી આવા સાધુઓને આપવી જોઈએ નહીં. વી શુડ નોટ ગીવ અવર અર્નિંગ ટુ ફેક સાધુ. ખોટા સંતો મહંતોને સાધુ ઢોંગી લોકોને આપણી કમાણી આપી દેવી જોઈએ નહીં. ઓકે મિત્રો, એના પછીનો વિકલ્પ જોઈએ તો વી શુડ નોટ ગીવ અવર ખાલી જગ્યા ટુ ધ સાધુ. આપણે આપણી ખાલી જગ્યા સાધુને ન આપવી જોઈએ. અર્નિંગ, રાઈસ, ગિફ્ટ કે ગોલ્ડ કોઈન્સ? તો જવાબ આવે અર્નિંગ. એના પછી છે વી કેન બીકમ રીચ બાય, આપણે કેવી રીતે પૈસાદાર બની શકીએ? બાય વર્કિંગ હાર્ડ, નોટ વર્કિંગ, સાધુસ બ્લેસિંગ કે ગિવિંગ ગોલ્ડ કોઈન્સ? તો જવાબ આવે વર્કિંગ હાર્ડ. આ રીતે મિત્રો આરામથી તમે સમજી શકો છો અહીંયા પાઠ પૂર્ણ થાય છે. સુંદર મજાનો સુવિચાર આપેલો છે બી ડિફરન્ટ ફ્રોમ અધર પીપલ, બીજા લોકોથી કંઈક અલગ બનો. યુઝ યોર ઇમેજિનેશન, તમારી પોતાની એક છાપ ઊભી કરો. ઓકે, આ પાઠની અંદર પણ મિત્રો હજી એક બીજો સુંદર સુવિચાર છે કે લાફિંગ ઇઝ ધ બેસ્ટ મેડિસિન ઇન ધ વર્લ્ડ, પાસે દુનિયામાં ઉત્તમ દવા છે. તો આ રીતે અહીંયા પાઠ પૂર્ણ થાય છે. આ પાઠની અંદર પણ મિત્રો આપણે આગળના પાઠમાં જોયા એમ ખરા ખોટા છે તો રાઈટ વેધર ધ ફોલોઈંગ સેન્ટેન્સ આર ટ્રુ ઓર ફોલ્સ, વાક્ય ખરું છે કે ખોટું. એમાં પહેલું વાક્ય છે ધ સાધુ હેડ મેની ફોલોઅર્સ, સાધુને ઘણા બધા અનુયાયીઓ હતા. આ વાક્ય ટ્રુ છે. પછી બીજું વાક્ય છે ધ કિંગ વોન્ટેડ ટુ મીટ ધ સાધુ, રાજા સાધુને મળવા ઈચ્છતા હતા, તો પણ વાક્ય ટ્રુ છે. ત્રીજું છે તેનાલી રામન હેડ નો રિસ્પેક્ટ ફોર ધ ફેક સાધુ, તેનાલી રામનને ખોટા ઢોંગી સાધુઓ માટે જરા પણ માન નહોતું. આ પણ વાક્ય ટ્રુ છે. ઓકે મિત્રો, ઓકે ચોથું ખરું ખોટું જોઈએ મિત્રો. ધ સાધુ વોઝ રિયલી એ હોલી મેન, સાધુ ખરેખર પવિત્ર માણસ હતો. તો આપણે જોયું પાઠમાં આ વાક્ય ફોલ્સ છે, ખોટું છે. પછીનું પાંચમું ખરું ખોટું ધ સાધુ હેડ એ મેજિકલ બેઅર્ડ, સાધુને જાદુઈ દાઢી હતી, ખરેખર નહોતી. તેનાલી રામને આપણે જોયું પાઠમાં, તેનાલી રામને લોકોને સમજાવવા માટે કીધું એટલે વાક્ય ફોલ્સ છે. પછીનું વાક્ય છે છઠ્ઠું, તેનાલી રામન રિયલી વોન્ટેડ ટુ ગો ટુ હેવન, તેનાલી રામન
ખરેખર સ્વર્ગમાં જવા ઈચ્છતા હતા તો વાક્ય ફોલ્સ છે, ખોટું. પછી ધ સાધુ મેડ ધ વિલેજર એ રિચ મેન. સાધુએ ગામવાળા વ્યક્તિને પૈસાદાર બનાવ્યો, વાક્ય ખોટું છે. પછી આઠમું વાક્ય જોઈ, ધ કિંગ કેર્ડ ફોર હિઝ પીપલ. રાજાને એના લોકોની સંભાળ હતી અથવા કાળજી લેવા ઈચ્છતો હતો, કાળજી લેતો હતો, તો વાક્ય ટ્રુ છે. પછીનું વાક્ય છે નવમું, ગુડ સાધુ ઓલવેઝ એક્સેપ્ટ મની ફોર ધેર સર્વિસ. સાચા સાધુ હોય, સારા સંતો હોય, હંમેશા પોતાની સેવા માટે પૈસા સ્વીકારે છે. વાક્ય ખોટું છે, કારણ કે આપણે વાક્ય એવું જોયું હતું પાઠમાં કે ગુડ સાધુ નેવર એક્સેપ્ટ મની ફોર ધેર સર્વિસ, ક્યારે પૈસા લેતા નથી. નેવર ચાર્જડ મની, ક્યારે પૈસા વસૂલતા નથી. અને દસમું વાક્ય છે, ધ કિંગ ટ્રસ્ટેડ તેનાલી રામન. રાજાને તેનાલી રામન ઉપર ભરોસો હતો. આ વાક્ય પણ ટ્રુ છે. ઓકે બાળકો, આ 10 ખરા ખોટા આ પાઠના જોયા પછી આપણે હજી એક વધારાનો પ્રશ્ન પૂછાય છે 5 માર્ક્સનો, અને એ આપણે બધા જાણીએ છીએ કે કોણ બોલે છે અને કોણ સાંભળે છે, હુ સેડ હુ લિસન. એમાં પેલું વાક્ય છે, આપણે આગળના પાઠમાં જોઈએ જ ગયા છીએ આ સેમેસ્ટરમાં, બરાબર. પેલું વાક્ય છે, વેર આર માય મિનિસ્ટર્સ ટુડે, આજે મારા પ્રધાનો ક્યાં છે. આ વાક્ય કોણ બોલે છે, તો આપણે પાઠમાં જોયું રાજા બોલે છે, અને રામન તેનાલી રામન અને કોર્ટિયર્સ એક બે ને કહે છે, એટલે કોર્ટિયર એક બે અને રામન સાંભળે છે. એના પછીનું વાક્ય જોઈ, એ ગ્રેટ સાધુ ઇન અવર કિંગડમ, એક મહાન સાધુ એવા છે આપણા રાજ્યમાં. તો આ વાક્ય પણ કોર્ટિયર 2 બોલે છે અને રાજાને કહે છે. એના પછી હી કમ્સ ફ્રોમ ધ હિમાલયસ, આ સાધુ છે એ હિમાલયમાંથી આવેલા છે. કોણ બોલે છે, તો આપણે જાણીએ છીએ આ પાઠના આધારે કે રામન બોલે છે અને રાજાને કહે છે, રામન એટલે તેનાલી રામન. એના પછીનું ચોથું વાક્ય, હી કેન પ્રોડ્યુસ કોઇન્સ, તે સિક્કાઓ ઉત્પન્ન કરી શકે છે. હોલી એસ એટલે પવિત્ર રાખ, પ્રભુતિ. એન્ડ ફ્રૂટ્સ ફ્રોમ ધ એર, અને હવામાંથી ફળો પણ ઉત્પન્ન કરે છે. આ વાક્ય કોણ બોલે છે, તો આપણે જાણીએ છીએ કે રામન બોલે છે અને કિંગ રાજાને કહે છે. એના પછીનું પાંચમું વાક્ય છે, હી કેન ક્યુર એની ઇલનેસ બાય પૂજા, એ કોઈ પણ બીમારી, એની ઇલનેસ એટલે કોઈ પણ બીમારી ક્યુર એટલે સાજી કરી શકે છે, બાય પૂજા એટલે પૂજા દ્વારા. આ વાક્ય પણ આપણે જાણીએ છીએ કે કોર્ટિયર 2 બોલે છે અને રાજાને કહે છે. હાઉ ઈઝી વસ્તુ છે, અને 5 માર્ક્સનું આ વસ્તુ પૂછાય છે. એના પછી છઠ્ઠો વાક્ય છે, ગુડ સાધુ નેવર ચાર્જ મની અથવા નેવર ચાર્જ ફોર ધેર સર્વિસ, સારા સાધુ સેવા માટે કોઈ પણ ચાર્જ વસૂલતા નથી. આ વાક્ય રાજા બોલે છે અને તેનાલી રામનને કહે છે. એના પછીનું સાતમું વાક્ય છે, આઈ એમ પ્લીઝડ વિથ યોર ગિફ્ટ, હું તારી ભેટથી ખુશ થયો છું. આ વાક્ય સાધુ બોલે છે અને વિલેજર 2 ને કહે છે. એના પછીનું વાક્ય છે, આઈ હેવ બિગ હાઉસ એન્ડ એ હેપી ફેમિલી, મારે તો મોટું ઘર છે અને એક સુખી કુટુંબ છે. આ વાક્ય તેનાલી રામન બોલે છે અને સાધુને કહે છે. એના પછીનું નવમું વાક્ય, ગીવ ધેમ એ કી ટુ હેવન, એમને એક સ્વર્ગની ચાવી આપો. આ વાક્ય પણ તેનાલી રામન બોલે છે અને સાધુને કહે છે. અને છેલ્લે દસમું વાક્ય, ધ કિંગ્સ મેન વિલ અરેસ્ટ હિમ, રાજાના માણસો એને પકડી લેશે, ધરપકડ કરી લેશે. આ વાક્ય રામન બોલે છે અને વિલેજર્સને કહે છે. ઓકે મિત્રો, આ રીતે અહીંયા બીજો પાઠ પણ આપણે આરામથી, મતલબ ઓમ પેલો પણ આપણા કોર્સમાં બીજો આરામથી પૂરો કરીએ છીએ. આ પાઠની અંદર જેટલા મેં તમને સવાલ, એની સાથે જવાબ, ટ્રુ ફોલ્સ અને કોણ બોલે છે, કોણ સાંભળે છે, આ તમારે હોમવર્કમાં આરામથી લખવાના છે. ફરીથી ત્રીજા પાઠ સાથે મળશું. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, ગુડ બાય, આવજો.